કલરમાં આવેલ શ્રી પી એચજી મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ કલરના રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો ખાસ ત્રિદિવસીય કેમ્પ મોટી ભોયણ ખાતે યોજાયો હતો આ ઉદ્ઘાટન પ્રસંગે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરથી ભરતભાઈ પ્રજાપતિ અને પ્રિયંકાબેન હાજર રહી પર્યાવરણની સમજ આપી હતી જે કે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ કલોલ યુનિટના હેડ સંજીવ શ્રફ અને નારણ બારડે યુવાનોને સમાજ સેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કલોલ કોલેજ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર એચ કે સોલંકીએ ત્રિદિવસીય કેમ્પના પાંચ પ્રકલ્પો જેવા કે કોરોના વેક્સિન જલ સંચય પ્લાસ્ટિક મુક્ત ભારત ક્લીન ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા તથા ગૌ સંવર્ધન અને મતદાર સુધારણા વગેરે કાર્યક્રમો ઉપર ભાર મૂક્યો હતો સ્વયંસેવકોએ મોટી ભોયણ અને હાજીપુરમાંથી વેસ્ટ પ્લાસ્ટિકની પિસ્તાલીસ બેગો ભરીને જે કે લક્ષ્મીમાં જમા કરાવી હતી સ્વયંસેવકોએ ગામમાં કોરોના સર્વે મતદાર નોંધણી વ્યસન મુક્તિ અને સ્વચ્છ ભારત અભિયાનની સમજ આપી હતી કોલેજના ચાલીસ સ્વયંસેવક ભાઈ બહેનોએ ભાગ લઈ જે કે લક્ષ્મી અને હાજીપુર મંથન સંકુલમાં ઘરડા દાદી તથા દિવ્યાંગ બહેનોની મુલાકાત લીધી હતી આયોજનમાં પરેશભાઈ પટેલે ટીમ વિભાજન કરીને કામની વહેંચણી પણ કરી હતી છેલ્લે વિદાય સમારંભ ગામના સરપંચ નટુજી ઠાકોર ડેરીના ચેરમેન પ્રહલાદજી ઠાકોર દશરથજી ઠાકોર અને વશરામભાઈએ ઇનામો અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા એકત્રીસમી તારીખે ડોક્ટર એચ કે સોલંકી વિદ્યાર્થીઓ સાથે રેલી યોજીને લોહ પુરુષ સરદાર પટેલને પુષ્પાંજલિ પણ અર્પી હતી